હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હ્યુમેન્સ ટીચર આજે આપણે ધોરણ નું ચેપ્ટર નંબર તેર નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર તેર થઈ ગયું છે તો ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર બહુ જ વ્યવસ્થિત ડિટેલમાં શીખશું હું હરેક એક્ઝામ્પલ સ્વાધ્યાયના કરાવીશ પરંતુ એ પહેલાં મારે એક ઇન્ટ્રોડક્શનના બે વિડીયો આપવા જરૂરી છે કારણ કે હું ઇન્ટ્રોડક્શનમાં એટલો મસ્ત તમને ચેપ્ટરના કન્સેપ્ટ શીખવી દઈશ કે પછી તમે જ્યારે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરશો ને તો તમને ટફ નહીં લાગે અને આમાં આપણે કન્સેપ્ટમાં એ પણ જોતા જઈશું કે કયા ટાઈપના એક એક માર્ક્સના દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે ઓકે તો ચેનલમાં મારી સાથે બની રહેજો વિડિયોના એન્ડ સુધી રહેજો કારણ કે તમને મગજમાં જે પણ નાના નાના ડાઉટ હોય હું બધા તમને ક્લિયર કરાવી શકું ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો આવો હવે આપણે આ ચેપ્ટર નંબર તેર જે આંકડા શાસ્ત્ર છે બેઝિક મેથ્સવાળા હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય બંને માટે આ ચેપ્ટર ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં બેઝિક મેથ્સવાળા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાલી ત્રણ ટાઈપના દાખલા આવડી જાય તો તમને આખું ચેપ્ટર આવડી જાય ઓકે તો શરૂઆત કરીએ ચેપ્ટરના સૌથી પહેલું તમને આ ચેપ્ટરમાં ત્રણ ટાઈપના દાખલા આવે છે એટલે કે આખા ચેપ્ટરને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે તો આપણે અહીંયા લખીશું આંકડા શાસ્ત્ર આખું ચેપ્ટરનું આપણું નામ છે આંકડા શાસ્ત્ર જે ઓલરેડી બે થોડુંક થોડુંક તો તમે ધોરણ નવમાં શીખીને જ આવ્યા છો બરાબર તો અહીંયા આંકડા ત્રણ ભાગમાં ડિવાઇડ કર્યું છે સૌથી પહેલા આપણે શોધીશું મધ્યક કઈ રીતે તમારો તમારી બુકમાં તો બીજા પાર્ટમાં બહુલક છે ત્રીજા પાર્ટમાં મધ્યસ્થ છે પરંતુ હું આવી રીતે તમને કન્સેપ્ટમાં શીખવાડીશ પેલા મધ્યકનો કન્સેપ્ટ ક્લિયર કરાવીશ પછી મધ્યસ્થ અને પછી તમારો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું બહુલક મધ્યક ને કઈ સંજ્ઞા વડે ડિનોટેશું એક્સ બાર જયારે તમારે એક્સ બાર આવે એટલે સમજી લેવાનું કે મધ્યક છે મધ્યસ્થ ને આપણે ડિનોટેશું કેપિટલ એમ વડે અને બહુલક માટેની સંજ્ઞા છે ઝેડ

આઈડિયા ક્લિયર થઈ જાય બરાબર તો મધ્યકને એક્સ બાર વડે ડિનોટેટ કરશું મધ્યસ્થ એમ બહુલક ઝેડ અને આ ત્રણેય વચ્ચેનું રિલેશન ધરાવતું સૂત્ર આ ચેપ્ટરનું જે છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આના બધા દાખલા હેતુલક્ષી આવે છે તો તમે ગાલા એસાઈનમેન્ટને હું સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવી જશે બાકી હું છું તે સોલ્વ કરાવવાની છું ગાલા એસાઈનમેન્ટને એવું ઓકે ચાલો તો હવે સૌથી પહેલા આ વિડીયોમાં ઇન્ટ્રોડક્શનના હું બે વિડીયો લઈને આવીશ તો આ પહેલો વિડીયો છે પહેલો વિડીયોમાં હું તમને રિલેટેડ જે પણ કન્સેપ્ટ છે કેટલી રીત છે કયા રીતના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય બધું જ તમને આ ચેપ્ટરમાં આ વિડીયોમાં હું તમને ક્લિયર કરાવી દઈશ તો મધ્યક સૌથી પહેલું જે તમે ધોરણ નવમાં શીખીને જ આવ્યા છો કે તમને અવર્ગીકૃત ડેટા આપ્યા હોય અવર્ગીકૃત માહિતી આપી હોય ને એનો મધ્યક શોધવાનું પૂછતા હતા ધોરણ દસમાં પણ હેતુલક્ષી પ્રશ્નમાં આ ટાઈપનો સવાલ આવી શકે જેમ કે એક ત્રણ પાંચ સાત નવ નો મધ્ય શોધો આ અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત આપણે કઈ રીતે શોધતા સરેરાશ સરેરાશ એટલે કે ભાઈ બધી જે સંખ્યા છે એનો સરવાળો અને છેદમાં કેટલી સંખ્યા છે એ મૂકી દેવાનું જેમ કે તમને આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય એક માર્ક્સમાં એક ત્રણ પાંચ સાત અને નવનો નો મધ્ય શોધો તો આપણે કઈ રીતે શોધશું એક્સ બાર બરાબર આપેલી તમામ સંખ્યાનો સરવાળો એટલે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ અને છેદમાં આપણે મૂકવાનું એન એન એટલે શું થાય કેટલી સંખ્યા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા ટોટલ પાંચ સંખ્યા છે એટલે છેદમાં તમારું આવશે પાંચ સરવાળો કરીશું આપણે તો તમારો સરવાળો થશે નવ ને એક દસ દસ ને સાત સત્તર પચીસ ના છે આ ટાઈપના દાખલા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે એટલે મેં આ વિડીયોમાં ઇન્ટ્રોડક્શન આ વિડીયોમાં લઈ લીધું બરોબર તો આ રીતનો મધ્યક તમને શોધતા આવડશે બીજો જે દાખલો છે મધ્યક રિલેટેડ તો આ રીતનો પૂછાય જેમ કે તમને આપેલી આપેલી હોય માહિતીનો મધ્યક શોધો આ પણ તમે ધોરણ નવમાં અવર્ગીકૃત માહિતી છે વર્ગના ફોર્મમાં નથી આપી તો આ કેસમાં કઈ રીતે આપણે મધ્યક શોધવાનું જો તમારા જે પણ ગુણ છે જે અહીંયા મેં લખી દીધા છે પાંચ દસ પંદર વીસ પચીસ અને જેને આપણે કહીશું એક્સ આઈ શું કરવાનું એક્સ આઈ કે ભાઈ પાંચ ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા બે આવૃત્તિ એટલે એની સંખ્યા બતાવે દસ ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થી એક છે પંદર ગુણ આવ્યા હોય એવા બે વિદ્યાર્થી છે તો આ આવૃત્તિ છે એના માટે એને ડિનોટેડ કરવામાં આવે છે એફ આઈ આ બે દાખલામાં ફરક શું છે જો અહીંયા ખાલી સિંગલ ડેટા હતા જે એકદમ ઇઝી સરેરાશ કરવાની અને અહીંયા તમને છે ને કે ભાઈ પાંચ માર્ક્સ છે બે વિદ્યાર્થીને પાંચ આવ્યા છે દસ માર્ક્સ એક વિદ્યાર્થીને આવ્યો છે એ રીતનો ડેટા છે પૂછી શકે બરાબર તમે અહીંયા જોઈ રહ્યો છો એફઆઈ અને એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કરશું પાંચ દુ દસ નેક્સ્ટ દસ એકાદસ પંદર દુ ત્રીસ ચાર દુ આઠ અને વીસ ચોક અને પચીસ ચોક તમારું થઈ ગયું સો

હવે આનો સરવાળો કરવાનો છે એફઆઈ એક્સઆઈ જ્યારે આ બધાનો આપણે સરવાળો કરીશું તો અહીંયા આવી ગયું ઝીરો આઠ નવ દસ અગિયાર બાર ને તેર ત્રણ વધી એક બે બસો ત્રીસ એટલે ક્લિયર થઈ ગયું

છે કરીને બસો ત્રીસ નો ભાગાકાર તેર કરીએ તેર તો અહીંયા વચ્ચે દસ ઉપરથી આવ્યો તમારો ઝીરો તેર સત્તા એકાણું તેર સત્તા થશે એકાણું તો અહીંયા આવી ગયું સાત પોઈન્ટ તે આપણે કરીએ સો માંથી એકાણું બાદ કરીએ તો નવ આવે અહીંયા ઝીરો મૂકીશું અહીંયા પોઈન્ટ તો છંગ સમથિંગ આવશે તે સત્તર પોઈન્ટ છ આ તમારો આવી ગયો એક્સ બાર મધ્ય ક હું તમને બેઝિક દાખલા શીખવાડું છું કે જેથી કરીને ગમે એ ટાઈપના મધ્યકના દાખલા આવે ને તો તમને આવડી જાય આ થોડુંક આપણે અહીંયા ટેક્સ બુકમાં નથી આપ્યા આ ટાઈપના દાખલા બંને મેં જે શીખવાડ્યા નહીં પણ તમને હેતુલક્ષી પ્રશ્નમાં અથવા બે માર્ક્સના દાખલામાં પૂછી શકે છે કારણ કે આ મધ્યકનો જ કન્સેપ્ટ છે ઓકે ચલો હવે આપણી બુકની શરૂઆત અહીંયાથી થાય છે તમારું જે મધ્યક શોધવાની રીત છે મધ્યક શોધવાની આપણી પાસે ત્રણ રીત છે મધ્યક એટલે કે એક્સ બાર શોધવાની આપણી પાસે ત્રણ રીત છે એક તો છે તમારી સીધી રીત ઓકે બીજી છે તમારી ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત છે એને જેને આપણે કહેવામાં આવે છે પદ વિચલનની રીત ત્રણેય રીત છે જો તમને પરફેક્ટ કીધું હોય કે ભાઈ આજ રીતનો ઉપયોગ કરીને તમે ત્યારે પદ વિચલનની રીત કરી નાખશો તો પછી તમને માર્ક્સ નહીં મળે જવાબ તો તમારો સરખો જ આવશે તમે ગમે રીતથી કરો સીધી રીતથી કરો કે ધારેલ મધ્યકની રીતથી કરો કે પદ વિચલનની રીતથી કરો તમારો જવાબ સેમ આવે પણ જો તમને કીધું હોય એ જ રીતથી યુઝ કરવાનો

પણ એ રીત ઇઝી નહીં પડે કારણ કે જો તમારી ગણતરી બહુ મોટી મોટી હોય તો પછી આમાં ગુણાકાર અને ભાંગાકાર બહુ મોટો થઈ જાય એટલા માટે આપણે સીધી રીતનો ઉપયોગ વધારે નહીં કરીએ બરાબર જો ડેટા નાના હોય તો જ કરી શકીએ જે તમે સ્વાધ્યાય કરશો ને એટલે આઈડિયા આવી જશે બીજી રીત છે આપણી ધારેલ મધ્યકની રીત જેના માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર મધ્યક શોધવાનું સૂત્ર છે એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ ના છેદમાં સીગમાં એફઆઈ અહીંયા બે વસ્તુ નવી એવી એ અને ડીઆઈ આ શું છે હું તમને દાખલા કરાવીશ ને ત્યારે કરાવીશ અત્યારે કાલે તમે સૂત્ર નોટડાઉન કરી લો અને જો પદ વિચલનની રીત હોય તો એના માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ ના છેદમાં સીગમા એફઆઈ ગુણિયા એચ એચ એટલે વર્ગ લંબાઈ છે બધો કન્સેપ્ટ હું હમણાં તમને દાખલામાં શીખવાડીશ બરાબર તો ત્રણેય ત્રણેય સૂત્ર છે રીતમાંથી સૌથી ઈઝી રીત અને મોસ્ટ માય ફેવરિટ રીત છે પદ વિચલન ની રીત આ સૌથી ઈઝી રીત છે જ્યારે તમને કીધું ના હોય ને કે ભાઈ આજ રીતનો ઉપયોગ કરો ત્યારે તમારે હંમેશા પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો ઓકે ચાલો હવે આપણે દાખલા જોઈએ એક જ દાખલો એક રકમ હું ત્રણેય અલગ અલગ રીતથી શીખવાડીશ સેમ ટાઈપની રકમમાં આપણે એક વખત જોઈશું સીધી રીત એક વખત જોઈશું ધારેલ મધ્યકની રીતથી અને એક વખત જોઈશું પદ વિચલનની રીતથી એટલે તમને ત્રણેય રીત એકદમ મગજમાં કન્સેપ્ટની સાથે ક્લિયર બેસી જાય ઓકે ચાલો શરૂઆત કરીએ આપણે ચાલો અહીંયા જે મેં દાખલો આ એક્ઝામ્પલ લીધો છે આપણી ટેક્સ્ટબુકનો જ એક્ઝામ્પલ છે ને હું એ સેમ એક્ઝામ્પલ તમને ત્રણેય રીતથી શીખવાડીશ એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ ત્રણેય રીતમાં ફરક શું છે બરાબર અને ત્રણેય રીત બહુ વ્યવસ્થિત તમારા મગજમાં બેસી જાય ડન તો અહીંયા વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે કેમ કારણ કે તમારા જે ડેટા છે ને વર્ગના મતલબ વર્ગીકૃત આપ્યા હોય કે દસથી લઈને પચીસ માર્ક્સ આવ્યા હોય એવા બે વિદ્યાર્થી છે પચીસથી લઈને ચાલીસ માર્ક્સ આવ્યા હોય એવા ટોટલ ત્રણ વિદ્યાર્થીની સંખ્યા છે એટલે આને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે આપણે હમણાં જ જોઈ લીધું વર્ગીકૃત માહિતીની રીતથી મધ્યક શોધવાની ટોટલ આપણી પાસે ત્રણ રીત છે પ્રત્યક્ષની રીત ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત સૌથી પહેલો દાખલો હું તમને કરાવવા જઈ રહી છું પ્રત્યક્ષની રીતથી ઓકે આપણે કહીશું એક્સઆઈ તો આને શું કહેવામાં આવે છે વર્ગને એક્સઆઈ નહીં અહીંયા એક્સઆઈ નહીં આવે કેમ કારણ કે મેં તમને આગળના દાખલામાં આપ્યું હતું એ અવર્ગીકૃત માહિતી અહીંયા એક્સઆઈ આપણે શોધવાનું છે કઈ રીતે શોધીશું હમણાં હું તમને શીખવું આવૃત્તિ જે છે બે ત્રણ સાત છ છ જે મેં અહીંયા ટેબલ ઉપરથી લખી છે એને આપણે કહીશું એફઆઈ એ અહીંયા લખી લો આ આપણી શું થઈ ગઈ એફઆઈ ફ્રિકવન્સી એફઆઈ એટલે કે ઇંગ્લિશમાં છે ને આવૃત્તિને ફ્રિકવન્સી કહેવાય એના ઉપરથી આવ્યું એફઆઈ નેક્સ્ટ જે તમારી કોલમ છે અહીંયા તમારે શોધવાની છે મધ્ય કિંમત નવું શબ્દ આવ્યો શું આવ્યું મધ્ય કિંમત વન માર્ક્સમાં પણ એક માર્ક્સના દાખલામાં પણ પૂછાય કે ભાઈ તમને કોઈ પણ વર્ગ આપી દીધો હોય એને કીધું હોય કે આ વર્ગની મધ્ય કિંમત શોધો અથવા તો તમને એમ કીધું હોય કે મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે આ ટાઈપના આપણા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તો મધ્ય કિંમતને ડિનોટેડ કરવામાં આવે છે એક્સ આઈ વડે અહીંયા જે મધ્ય કિંમત તમે આપશો ને એને એક્સઆઈ આપશો આને નહીં મધ્ય કિંમત કઈ રીતે મધ્ય કિંમત એકસાય શોધવાની એના માટેનું સૂત્ર બધા સૂત્ર હું તમને આ સ્લાઇડમાં લખી દઉં છું એટલે સારું પડે તો અહીંયા સૌથી પહેલો આપણે કન્સેપ્ટ આવ્યા મધ્ય કિંમત જે મધ્ય કિંમતને

છે આ તમારી થઈ અધસીમા આ પચીસ જે છે ઉધ્વસીમા તો અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનો અને એને ભાંગ્યા બે કરી દેવાનો એટલે તમને મધ્ય કિંમત મળી જાય જેમ કે અહીંયા પચીસ વત્તા દસ આપણે કરીએ તો પાંત્રીસ થાય ને પાંત્રીસના છેદમાં બે કરીએ તો તમારું થઈ ગયું સત્તર તો અહીંયા આવશે મધ્ય કિંમત સત્તર બીજું પચીસ વત્તા ચાલીસ કરવાનું અને જે પણ જવાબ આવે એને ભાંગ્યા બે કરી નાખવાનું કારણ કે આપણું સૂત્ર કે છે જો અહીંયા સૂત્ર શું છે ઉધસીમાં વત્તા અધસીમાં છેદમાં બે તો એ જ સૂત્રનો આપણે બધા જ વર્ગમાં એપ્લાય કરીને મધ્ય કિંમત શોધવાની હોય પરંતુ આપણે થોડું અહીંયા લોજિકનો ઉપયોગ કરીશું બધામાં આવી રીતે મધ્ય કિંમત નહીં શોધીએ તમારે શું કરી લેવાનું પહેલા વર્ગની તમે મધ્ય કિંમત છેદમાં બે એવું નથી કરવાનું તમારે જોવાનું વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે જો નવો શબ્દ આવ્યો કયો વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈને કહેવામાં આવે છે એચ વેટ હું એ બધી ક્વોન્ટિટી લખતી જાઉં છું પચીસ માંથી દસ બાદ કરો તો કેટલા આવે પંદર તો આ પેલા વર્ગની વર્ગ લંબાઈ એટલી છે પંદર અને જે પેલા વર્ગની વર્ગ લંબાઈ હોય ને બાકીના બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી જ હોય બરાબર તો અહીંયા આવશે તમારું પાંચ પાંચ ને બે સાત અને ત્રણ ને એક ચાર યા સુડતાલીસ પોઈન્ટ પાંચ ફરીથી પંદર ઉમેરી દઉં તો તમારું થઈ ગયું બાસઠ પોઈન્ટ શું કરવાનું પેલી વર્ગ લંબાઈ તમારે પહેલી મધ્ય કિંમત શોધી લેવાની ને પછી જે પણ વર્ગ લંબાઈ હોય ઉમેરતું જવાનું એટલે તમને મળી જાય ડન નેક્સ્ટ તમારે સ્ટેપ અહીંયા આવશે જેને આપણે કહીશું એફઆઈ એટલે કે તમારે અને નો ગુણાકાર કરવાનો છે પોઈન્ટ પાંચ પોઈન્ટ થઈ ગયો એટલે અહીંયા જવાબ આવશે પાંત્રીસ નેક્સ્ટ બત્રીસ પોઈન્ટ પાંચ નો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીએ પંદર નો પાંચ એક ત્રણ દુ છ એક સાત ત્રણ તેરી નવ એટલે કે સત્તાણું પોઈન્ટ પાંચ ઓગણપ એકાવન બાવન અને સાચોક અઠ્યાવીસ ચોત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ ઓકે તેર ચૌદ પંદર નો પાંચ વધી એક છાય છત્રીસ ને એક અહીંયા પોઈન્ટ એક અંક છે એટલે આપણે પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકીશું બરાબર તો અહીંયા થઈ ગયું તમારું ત્રણસો ને પંચોતેર પોઈન્ટ ઝીરો લખવાની કઈ જરૂર નથી પોઈન્ટ પિસ્તાલીસ ને છે અને અહીંયા પોઈન્ટ આવશે એટલે ચારસો ને પાસઠ નેક્સ્ટ બાણું પાંચ નો ગુણાકાર જયારે છ સાથે કરીએ તો બાણું પોઈન્ટ પાંચ ગુણ્યા છ થશે છ પંચાત્રીસ નો ઝીરો વધી ત્રણ ગુણાકાર જે મેં કર્યા છે ઇરેઝ કરી નાખું ગુણાકાર કરવામાં ધ્યાન રાખજો બરાબર મિસ્ટેક ન થઈ જાય થી હવે આપણે શું કરવાનું તો આ તમારી સીધી રીતમાં

સીગમા એફઆઈ એક્સઆઈ નો સરવાળો આપણે કરી જોઈએ તમે જ્યારે આ બધા સીગમા એફઆઈ એક્સઆઈ નો સરવાળો કરશો ને તો સરવાળો તમને મળશે અઢારસો ને સાઈઠ પોઈન્ટ ઝીરો તો ઝી પોઈન્ટ ઝીરો લખવાની જરૂર નથી એટલે કે સિગમા એફઆઈ એક્સઆઈ આપણને મળી ગયું અઢારસો સાઈઠ બસ તો હવે બંને જે આપણને કિંમત મળી છે એ આપેલા સૂત્રમાં મૂકીએ તો અહીંયા તમારું થઈ ગયું એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ ની જગ્યાએ આવશે અઢારસો ને સાઈઠ છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે આ બધી આપણી આવૃત્તિ છેનો સરવાળો આપણને મળ્યો છે તો અહીંયા મૂકીએ ત્રીસ અંશમાં ઝીરો છેદમાં ઝીરો ઉડી જશે નાવ બાર અને એટલે કે મધ્યક આપણને મળી ગયો બાસઠ બરાબર તો આ તમારી થઈ ગઈ સીધી રીત જેને કહેવામાં આવે છે પ્રત્યક્ષની રીત જે તમને અત્યારે ઈઝી લાગે છે પરંતુ જ્યારે નાની નાની રકમ હોય ત્યારે જ આ રીત કરવાની બાકીની બંને રીત પણ એટલી જ ઈઝી છે ઓકે તો અહીંયા આપણી પ્રત્યક્ષની રીત એકદમ બધાને ક્લિયર છે નેક્સ્ટ આપણે જોઈએ હવે સેમ દાખલો સેમ રકમનો દાખલો પરંતુ આપણે અહીંયા શીખીશું ધારેલ મધ્યકની રીતથી તો આ રીત જે છે એને આપણે કહીશું ધારેલ મધ્યકની રીત તમે ધારેલ મધ્યકની રીત પણ યુઝ કરી શકો છો એ રીત પણ ઇઝી છે અને જો તમને સ્પેસિફાય કર્યું હોય કે આ જ રીત વાપરો તો તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો રહેશે આવો જોઈએ આપણે પ્રત્યક્ષ રીત અને ધારેલ મધ્યકની રીતમાં શું ફરક છે સૌથી પહેલાં ક્વેશ્ચન તો તમારો સેમ જ છે દસથી પચીસ જે ગુણ આવ્યા હોય એવા બે વિદ્યાર્થી છે પચીસથી ચાલીસ હોય એવા ત્રણ વિદ્યાર્થી છે તો આ જે બે કોલમ છે એ તો રહેશે જ તે અને ત્રીજી કોલમ જે હતી આપણી તમે યાદ કરો પ્રત્યક્ષ રીતમાં પણ ત્રીજી કોલમ કઈ હતી મધ્ય કિંમત એક્સ આઈની તો અહીંયા પણ ત્રીજી જે કોલમ છે એ તમારી રહેશે મધ્ય કિંમત મધ્ય કિંમતને આપણે ડિનોટેડ કરીએ છીએ એક્સ આઈ વડે કઈ રીતે શોધતા હતા વર્ગની ઉધ્વસીમાં વત્તા વર્ગની અધસીમાં છેદમાં બે તો અહીંયા પચ્ચીસ વત્તા દસ કરીએ તો પાંત્રીસ થાય અને પાંત્રીસના છેદમાં બે કરીશું તો આવશે સત્તર પોઈન્ટ ને પાંચ હવે બધામાં એ જ રીતનું સૂત્ર હોય પરંતુ તમારે બધામાં આવી રીતે સરવાળો નથી જે પણ તમારી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ પંદર છે તો તમારે પંદર પંદર ઉમેરતું જવાનું છે તો સત્તર પોઈન્ટ પાંચમાં જ્યારે આપણે પંદર ઉમેરશું જો મેં આગળના દાખલામાં લખેલું તો આપણે બેઠું લખી નાખીએ બત્રીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ તો અહીંયા આપણે લખીશું બત્રીસ પોઈન્ટ પાંચ નેક્સ્ટ તમારું હતું સુડતાલીસ પોઈન્ટ પાંચ પાછું એમાં પંદર ઉમેરી દઈએ તો તમારું થશે બાસઠ પોઈન્ટ પાંચ સત્યોતેર પાંચ બાસઠ પાંચ સત્યોતેર પાંચ અને સત્યોતેર માં પાંચમાં ફરીથી પંદર ઉમેરીએ તો આવશે બાણું પાંચ આ તમારી મધ્ય કિંમત એક છે જે આગળના દાખલામાંથી સેમ જરૂર પડશે આપણે લખી લીધી અહીંયા એક કોલમ હવે જે આવશે એમાં તમારે શોધવાનું રહેશે ડીઆઈ ડીઆઈ એટલે શું તો ડીઆઈ નું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ બરાબર આપણું જે ધારેલ મધ્યકની રીત છે એ રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે તમારું એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ ના છેદમાં સીગમાં એફઆઈ

બેટર ઈ રહેશે કે જે વચ્ચેનું પદ આવતું હોય તમે ધારો ગમે સત્તર પોઈન્ટ થઈ ગયું એ જ્યાં તમારું એ હોય ને ત્યાં તમારું ડીઆઈ ની જગ્યાએ ઝીરો મૂકવાનું કેમ ઝીરો એવું કારણ કે જુઓ સૂત્ર શું છે એક્સઆઈ માઇનસ તો અહીંયા એક્સઆઈ સુડતાલીસ પોઈન્ટ પાંચ અને એ પણ સુડતાલીસ પોઈન્ટ પાંચ તો બંનેની બાદ બાકી કરીએ તો જવાબ આવે ઝીરો હવે તમે જે એ ધાર્યું છે એની ઉપરની બધી જ સંખ્યા તમારી ઋણમાં આવશે કારણ કે એક્સાય કરતાં એ વધી ગયું બરાબર અને નીચેની બધી જ સંખ્યા તમારી આવી જશે ધનમાં એટલું વાત ક્લિયર થઈ ગયું તો ઉપર કંઈ હવે તમે ફરીથી અહીંયા હું આમ કરવા બેસો કે બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ સુડતાલીસ પોઈન્ટ પાંચ ફરીથી સત્તર પોઈન્ટ પાંચ માઇનસ સુડતાલીસ પોઈન્ટ પાંચ નહીં આપણે શું કરવાનું અહીંયા તમારે જોવાનું વર્ગ લંબાઈ અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે પંદર તો એનો મતલબ પંદરનો ઘડીઓ ઉપરની બાજુ લખો અને ફરીથી શરૂ કરીને નીચેની બાજુ લખો જેમ કે પંદર એકા પંદર પંદર દુ ત્રીસ નીચે આપણે લખીએ ફરીથી શરૂ કરવાનું પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ અહીંયા પ્લસ લખો ના તો પણ ચાલે તો મેં તમને શીખવા માટે કીધું ફરીથી કહું છું ગમે એકને એ ધારવાનું જેને એ ધાર્યું છે એની બાજુમાં ઝીરો લખી દેવાનું ઉપરની તરફ બધી ઋણ સંખ્યાઓ છે નીચેની તરફ બધી ધન સંખ્યાઓ છે જો તમારી ધારેલ મધ્યકની રીત હોય તો તમારી જેટલી વર્ગ લંબાઈ હોય ઉપર ઉમેરતું જવાનું અને નીચે પણ ઉમેરતું જવાનું ડન નેક્સ્ટ આપણી કોલમ આવશે તમારી એફઆઈડીઆઈ અહીંયા આવશે તમારું એફઆઈ લખવાનો છે આગળની રીતમાં કોનો ગુણાકાર કરતા હતા એફઆઈ અને એક્સઆઈ નો પણ અહીંયા એફઆઈ નો નથી કરવાનો અહીંયા ડીઆઈ નો કરવો છે એટલે તમારો ગુણાકાર થોડોક નાનો બની જશે ઓકે પ્લસ માઇનસ માઇનસ ત્રીસ બે કરીએ તો આવશે સાહીઠ પંદર તેરી પિસ્તાલીસ પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા આવશે સાત ગુણ્યા ઝીરો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે કરીએ જવાબ ઝીરો આવશે પંદર છ તમારું થઈ ગયું નેવું અહીંયા આવશે નેવું છતરી અઢાર અને એક ઝીરો એટલે કે એકસો એસી પિસ્તાલીસ છંગ થઈ ગયું બસો ઓકે નેક્સ્ટ જે આપણી આવૃત્તિ છે બધાનો સરવાળો કરી નાખવાનો તો અહીંયા જે સરવાળો કરીએ છીએ ડિનોટ કરીએ સિગમા એફઆઈઆર અને આગળના દાખલામાં આપણે જોયું કે બધી આવૃત્તિનો સરવાળો ત્રીસ છે નેક્સ્ટ આપણે જોશે સિગમા એફઆઈડીઆઈ એટલે કે જે એફઆઈડીઆઈ નો ગુણાકાર કર્યો છે બધી સંખ્યાનો સરવાળો અહીંયા કરવાનો અને લખવાનો ઉપર અહીંયા તમારી બે સંખ્યા છે ઝીરોથી ઉપરની ઋણ હશે ને ઝીરોથી નીચેની બધી ધનમાં હશે તો પહેલાં ઋણ સંખ્યાનો સરવાળો કરો જેટલી પણ ઋણ સંખ્યા હોય બધીને સરવાળો કરવાનો અને નિશાની આપવાની માઇનસની તો અહીંયા આપણે સરવાળો કરીએ તો ઝીરો વત્તા પાંચ પાંચ ને છ ને ચાર દસ એકસો પાંચ થશે અને નિશાની કઈ આવશે માઇનસ એકસો પાંચ ડન હવે નીચેની બધી ધન સંખ્યા છે એનો સરવાળો કરીએ તો અહીંયા આવશે ઝીરો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ચાલીસ કેવા આવશે હવે એક તમારી પાસે ધન છે એક સંખ્યા ઋણ છે તો બંને વચ્ચે બાદ બાકી કરવાની અને નિશાની આપવાની મોટી સંખ્યાની જેમ કે અહીંયા પાંચસો ચાલીસ એકસો પાંચ કરતા મોટા છે ને એની નિશાની ધન છે તો અહીંયા આવશે ધનની નિશાની બંને વચ્ચે બાદ બાકી કરીએ તો તમે પાંચસો ને ચાલીસ માંથી જયારે ને પાંચ ને બાદ કરશો તો અહીંયા આવી ગયું દસ દસ માંથી પાંચ જાય તો પાંચ અહીંયા આપણે લીધી વધી ત્રણ ત્રણ માંથી ઝીરો જાય તો ત્રણ અને પાંચ માંથી જાય તો ચાર એટલે કે ચારસો ને પાંત્રીસ જવાબ આવી ગયો સિગ્મા એફઆઈડીઆઈ નો ક્લિયર ચલો હવે આ બધું ઇરેઝ કરી નાખું છું અહીંયા સુધી કંઈ પણ કોઈને ડાઉટ નથી કઈ રીતે આખું ટેબલ બનાવવાનું ઈ અને આ તો તમારું સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે શું કર્યું ફરીથી એક વખત સમજાવી દઉં છું મેં કોઈ પણ એક એ ધાર્યું જ્યાં એ ધાર્યું તો એને ઝીરો ઉપર ની બાજુ વર્ગ લંબાઈ ઉમેરવાની નીચેની બાજુ પણ વર્ગ લંબાઈ ઉમેરતી જવાની ને અહીંયા એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો અને છેલ્લે સિગ્મા એફઆઈ ડીઆઈ માટે સરવાળો કરવાનો હવે જે આપણું સૂત્ર છે મધ્ય કિંમત શોધવાનું સોરી મધ્યક શોધવાનું કે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એમાં બધી કિંમત મૂકીશું તો આવો કિંમત મૂકી દઈએ અહીંયા આવશે એક્સ બાર બરાબર એ એની કિંમત તમે ધાર્યું છે શું ધાર્યું છે સુડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા સિગ્મા એફઆઈ કિંમત છે ચારસો ને પાંત્રીસ ના છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે ત્રીસ તો ચારસો પાંત્રીસ ભાંગ્યા ત્રીસ કરીએ આપણે હું અહીંયા કેલ્ક્યુલેશન માટે લઉં છું ચારસો પાંત્રીસ ભાંગ્યા જ્યારે આપણે ત્રીસ કરીશું તો તમારું થઈ ગયું ત્રીસ એકાત્રીસ અહીં આવશે ત્રણ એક ઉપરથી એવા પાંચ ત્રીસ ચોક એકસો વીસ અહીં આવશે પાંચ એક ઉપરથી ઝીરો પોઈન્ટ ત્રીસ પંચા એકસો પચાસ એટલે કે ચૌદ પાંચ તો આપણે અહીંયા મૂકી દઈએ કિંમત આ બંનેનો ભાંગાકાર આવે છે ચૌદ પોઈન્ટ પાંચ તો એક્સ બાર બરાબર સુડતાલીસ પોઈન્ટ પાંચ ચૌદ પોઈન્ટ પાંચ અને ત્યારે તમે આ બંનેનો સરવાળો કરશો તો તમારો જવાબ આવી ગયો એક્સ બાર બરાબર બાસઠ ઝીરો જેને આપણે કહી શકીએ બાસઠ ઝીરો લખવાની જરૂર નથી તો આ આપણો જવાબ આવી ગયો મધ્યક બાસઠ કઈ રીતથી ધારેલ મધ્યકની રીતથી જો આગળ આપણે શીખ્યું તો સીધી રીતથી સીધી રીતથી પણ જવાબ બાસઠ આવે છે અને આ તમારી થઈ ગઈ મધ્યકની રીત અને એનો જવાબ પણ આપણો આવી ગયો હવે ત્રીજી રીત છે ઇઝી છે આવો આપણે જોઈ લઈએ કદાચ જો તમને દાખલો પૂછો પદ વિચલનની રીત સેમ ડેટા છે અને હવે આપણે જવાબ લાવશું પદ વિચલનની રીતથી કઈ રીતે કરવાનું ટેબલ તો તમારું સેમ જ રહેશે દસ થી પચીસ પચીસ થી ચાલીસ આવૃત્તિ બે ત્રણ સાત છ છ આટલું ફિક્સ છે ત્રીજી કોલમ પણ ફિક્સ જ છે કઈ મધ્ય કિંમત એક્સઆઈ તો પહેલા તો અહીંયા આવૃત્તિ જે છે એને આપણે એફઆઈ કહીશું એફઆઈ લખીને તરત જ નીચે તમે સિગ્મા એફઆઈ શોધી લો સિગ્મા એફઆઈ એટલે કે આ બધી આવૃત્તિનો સરવાળો જે આપણે આગળના દાખલામાં કર્યું છે કે સરવાળો થાય છે ત્રીસ ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમત શોધવાની મધ્ય કિંમત કઈ રીતે શોધવાની એક્સઆઈ ડિનોટેડ કરીએ છીએ જેને આપણે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં બે તો આ ત્રીજી કોલમ મધ્ય કિંમત ત્રણેય રીતમાં કરી જ નાખવાની મધ્ય કિંમત શોધી નાખે તો અહીંયા આવશે સત્તર પોઈન્ટ પાંચ ઓલરેડી આગળના બે દાખલામાં મેં શીખવાડી દીધું છે પછી આવશે પંદર પંદર ઉમેરતા જાઓ બત્રીસ પોઈન્ટ પાંચ નેક્સ્ટ આવશે સુડતાલીસ પોઈન્ટ પાંચ નેક્સ્ટ તમારું થઈ જશે બાસઠ પોઈન્ટ પાંચ એના પછીની આવશે સત્યોતેર પોઈન્ટ પાંચ નેક્સ્ટ પંદર ઉમેર્યો તો આવશે તમારું બાણું પોઈન્ટ પાંચ આ તમારી થઈ ગઈ મધ્ય કિંમત ચોથી જે કોલમ છે એમાં આપણે શોધવાનું છે યુ આઈ જો તમારી જો પદ વિચલનની રીત હોય તો અહીંયા યુઆઈ આવે અને ધારેલ મધ્યુઆઈ નું સૂત્ર એક માર્કસમાં પૂછાય છે ને એટલે હું તમને શીખવાડું છું બાકી દાખલો કરવામાં આપણે યુઆઈ ના સૂત્રની જરૂર નહીં પડે યુઆઈ નું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ હવે તમને ખબર પડી ગઈ એચ એટલે વર્ગ લંબાઈ અને એટલે તમારું ગમે ધારવાનું છે એ અહીંયા મધ્ય કિંમત ધાર હોય અને એ કહેવાય ફરીથી કોને ધારવી ગમે એને તમે ધારી શકો છો જેમ કે હું અહીંયા સુડતાલીસ પોઈન્ટ પાંચને એ ધારી લઉં તો જ્યાં તમે એ ધાર્યું છે એ તમારો જવાબ આવશે ઝીરો બાકીની ઉપરની સંખ્યા આવશે ઋણમાં અને નીચેની સંખ્યા આવશે ધનમાં બરાબર તો આપણે યુએ શોધવા માટે કંઈ આ સૂત્રનો વારાઘડી ઉપયોગ નથી કરવાનો કે ભાઈ એક્સઆઈ માઇનસ આ કરો પાછી ભાંગી અને પંદર આરે કરો નહીં પદ વિચલનની રીત બહુ ઈઝી છે કારણ કે તમારે જે ઉપર નેગેટિવ સંખ્યા છે એને શરૂઆત કરવાની વનથી એક બે હજી એક હો તો ત્રણ ચાર એવી રીતે અને ઝીરો પછીની સંખ્યા છે એને પણ શરૂઆત એકથી કરવાની એક બે ત્રણ

એકા છ છ તેર અઢાર આ બધાનો આપણે સરવાળો કરવાનો છે તેના માટે આપણે વાપરશું સિગમા એફઆઈઆઈ બધાનો સરવાળો જ્યારે આપણે કરીશું તો પેલા ઋણ સંખ્યા નો સરવાળો કરો પ્લસ ની હવે એક પ્લસ છે એક માઇનસ છે એટલે બંને વચ્ચે બાદ બાકી કરવાની તો છત્રીસ માંથી જયારે તમે સાત ને બાદ કરો છો ત્યારે જવાબ આવશે ઓગણત્રીસ હે આપણે ઓગણત્રીસ લખીશું

કિંમત જયારે આપણે બધી મૂકીએ તો વર્ગ લંબાઈ એચ છે પંદર ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં છું ભૂલી ગયા હોય તો વર્ગ લંબાઈ કઈ રીતે મળે પચીસ માંથી દસ બાદ કરો તો એ તમારી થઈ ગઈ ક્લાસની તમારું વર્ગ છે વર્ગ લંબાઈનું અંતર બરાબર ચાલો આપણે અહીંયા કરીશું પંદર દુ થઈ ગયું ત્રીસ તો અહીંયા તમારું થઈ જશે નવ માંથી એક વધે ઉપરથી ઝીરો લાવીએ તો પાંચ દુ દસ એટલે કે અહીંયા આવશે પાંચ તો ચૌદ પોઈન્ટ પાંચ આપણે આગળ જ જોયું કે એક્સ બાર બરાબર સુડતાલીસ પાંચ વત્તા ચૌદ પોઈન્ટ પાંચ થઈ ગયું બાસઠ પોઈન્ટ ઝીરો જેને આપણે લખીશું બાસઠ તો આ તમારું મળી ગયું મધ્ય કઈ રીતથી પદ વિચલનની રીતથી મેં અહીંયા તમને ત્રણેય રીત શીખવાડી દીધી આ છે પદ વિચલનની રીત જો ગણતરી કેટલી ઈઝી પડી ગઈ આ કોલમ ઉપર ધ્યાન આપો હે ને આ તમારી થઈ ગઈ ધારેલ મધ્યકની રીત આમાં એનાથી થોડીક વધારે ગણતરી લેંધી છે અને આમાં એનાથી પણ વધારે ગણતરી લેંધી છે ગુણાકાર ને એ બધું તો આ થઈ ગઈ પ્રત્યક્ષની રીત આ ત્રણ રીત તમને આવડી ગઈ એનો મતલબ તમને સ્વાધ્યાય તેર પોઈન્ટ એક આખું ક્લિયર આવડી ગયું હું સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના દાખલા કરાવીશ ત્યારે તમને બહુ મજા આવશે કારણ કે બધું ખબર જ હશે તો અહીંયા આપણે પાર્ટ વનનો વિડીયો રાખીએ છીએ જેમાં આપણે મધ્યક વિશે શીખી લીધું બધું જ એક માર્ક્સના હેતુલક્ષી કઈ રીતના આવે છે ને દાખલા કઈ રીતે સોલ્વ કરવા હવે આપણે પાર્ટ ટુ જોઈશું ને જે પાર્ટ ટુમાં હું તમને બહુલક શીખવાડીશ કઈ રીતે બહુલકના દાખલા કરવા અને કઈ રીતે મધ્યસ્થના દાખલા કરવા એ આપણે જોઈશું પાર્ટ ટુમાં ઓકે તો પ્લીઝ સ્ટુડન્ટ મેં પહેલો વિડીયો મૂક્યો છે આ ચેપ્ટરનો તમે મને સપોર્ટ કરજો જેટલાથી બને એટલા સ્ટુડન્ટને શેર કરજો અને કમેન્ટ કરજો તો હું જલ્દીથી પાર્ટ ટુ લઈને આવીશ અને ફટાફટ આપણે આખું ચેપ્ટર સોલ્વ કરીશું ઓકે કીપ લર્નિંગ